ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. રથયાત્રા પહેલા અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરની પરંપરાગત જળયાત્રા નીકળી. જળયાત્રામાં હાથી, બળદગાડા, ભજન મંડળીઓ, ઢોલ નગારા, કરતાલ, પખવાજ તેમજ ધજા પતાકા સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા. જળયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ભગવાન જગન્નાથની જળયાત્રા સાબરમતી નદીના કિનારે સોમનાથ ભૂદરના આરેથી 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવ્યું. ભગવાન જગન્નાથજીની જળયાત્રામાં રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ જોડાયા હતા અને રાજ્યમાં યોજાતી રથયાત્રામાં જળયાત્રાનું શું મહત્વ છે તે પણ તેઓએ કહ્યું. રથયાત્રા યશાળી બીજે નીકળવાની છે. આખા ભારતની મોટામાં મોટી આ રથયાત્રા નીકળે તેના પૂર્વે પદ્ધતિ અને પ્રણાલી પ્રમાણે દર વર્ષે જળયાત્રાનો વરઘોડો શોભાયાત્રા નીકળે છે અને પવિત્ર સાબરમતી નદીમાંથી નર્મદા મૈયાનું, ગંગા મૈયાનું પાણી લઈ એનું પૂજન કરી અને પૂજ્ય દિલીપદાસજી મહારાજના વરદ હસ્તે ભગવાનનું પૂજન કરવામાં આવે છે, ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે અને નિમિત્તે આ શોભાયાત્રા યોજાય છે અને નર્મદા નદીનું પાણી સાબરમતી નદીમાં આવી ચૂક્યું છે. ખૂબ સુંદર અને પવિત્ર વાતાવરણમાં અત્યારે પૂજન ચાલી રહ્યું છે.